गुजरात કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ભરતી ભ્રષ્ટાચાર અને ભાજપ આ ત્રણેય સગા ભાઈ બહેન સમાન છે આ લોકો વચ્ચે ગાઢ સંબંધ છે તેમણે ગુજરાતના ભરતી કૌભાંડને મધ્યપ્રદેશના વ્યાપમ ગોટાળા જેટલું વ્યાપક બતાવ્યું હતું અર્જુન પત્રકાર પરિષદને સંબોધન કરતા મોઢવાડિયાએ કહ્યું હતું કે દેશમાં વર્ગ એક અને બે અધિકારીઓની ભરતી દેશમાં યુપીએસસી અને ગુજરાતમાં જીપીએસસી હેઠળ હોવી જોઈએ પરંતુ આ લોકોએ માહિતી ખાતાની પરીક્ષા લેવાનું કામ એક ખાનગી અને માનીતી કંપનીને આપીને ભ્રષ્ટાચાર આચરવાનું અને પોતાના માનીતા લોકોની ભરતી કરવાનું કાવતરું રચ્યું હતું સમગ્ર પરીક્ષા રદ કરીને ફરી લેવાની અમારી માંગ છે भर्ती भ्रष्टाचार अने भाजप अने सगा भाई बहन जेटलो संबंध छे अने एने गुजरातनी प्रजा अने गुजरातना युवानोए तोड़ी पाड्यो छे आना संबंधो छे अने गुजरातना लाखों युवानो एना वालीओ मेहनत करे छे एना उपरथी श्रद्धा उठी जाए भणवामांथी श्रद्धा उठी जाए एटला बधा कौभांडो अत्यारे चाली रह्या छे એટલે આ કિસ્સાની અંદર પણ અમારી માંગણી એવી છે કે પરીક્ષાઓ રદ કરવામાં આવે જે ક્લાસ 3 ની પરીક્ષાઓના હજી પરિણામો બાકી છે આ અહીંયા એ પણ રદ કરી અને ક્લાસ 1 2 અને 3 ત્રણેય એ ત્રણેયની પરીક્ષાઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન મારફત લેવાય આના માસ્ટર માઇન્ડોની ધરપકડ થાય અને ગુજરાતના યુવાનોને આ શોષણ પ્રથા છે એમાંથી મુક્તિ મળે એ માટેની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અમારી લડત છે માત્ર એક ભરતી પૂરતી નથી હેડ ક્લાર્કની તો નિમિત્ત છે પણ સતત જે ભરતી પ્રક્રિયાઓ થઈ અત્યાર સુધીની અંદર એની અંદર જે બધી જ ગોબાચારીઓ અમુકમાં બહાર આવી છે અમુકમાં નથી આવી બધી જ યુનિવર્સિટીઓ છે અત્યારે આવા કૌભાંડોના અડ્ડા બની ગયા છે એના શિક્ષકો હોય કે પછી એના પીએચડી કે બીજા કોઈ ફેલોશિપ માટેની પરીક્ષાઓ હોય એમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આરએસએસ સાથે મળેલા જે તત્વો છે ગુનાખોર તત્વો છે એ આ બધું સંચાલન કરે છે અને એના માસ્ટરમાઇન્ડ ત્યાં બેસે છે બધાની ધરપકડ કરી અને જેલમાં નાખવામાં આવે એવી મારી માંગણી છે